ધાનેરા નગરપાલિકાના પાલિકાની અણઘડ વહીવટના કારણે ધાનેરાની દશા અને દિશા બગડી ગઈ છે. ત્યારે ધાનેરા માર્કેટયાર્ડ ચેરમેન નગરજનોની ભારે આવી મેદાને પડ્યા છે. ત્યારે આજે તેમણે ધાનેરા નગરપાલિકાને પત્ર લખ્યો છે, જેમાં ચેરમેન વિરલ પટેલે પાલિકા અને નાયબ કલેક્ટરને ધાનેરા નગરની દશા અને દિશા બગડતા પત્ર દ્વારા જાણ કરી છે, જેમાં ધાનેરા નગરમાં ઉદ્ભવતી સમસ્યાઓને કારણે નગરજનોને તકલીફો વેઠવાનો વારો આવ્યો છે, જેમાં વરસાદી પાણીના નિકાલ, ગટર ચોકઅપ, ખુલ્લી ગટર અને ગંદકી બાબતે લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુમાં ધાનેરામાં ખાડા રાજને સમાપ્ત કરવા પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાલિકાના પાપે સ્થાનિકો મુશ્કેલીમાં અને તંત્રના સબસલામતના દાવા ધાનેરા ખાતે આવેલા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ એચ પટેલે રજૂઆત કરી છે. ધાનેરા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા હિંગળાજનગર સોસાયટી, તુલસીનગર સોસાયટી, ઉમિયાનગર સોસાયટી, જૂના બસ સ્ટેન્ડ વગેરે વિસ્તારમાં ચોમાસાના સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈને પડી રહ્યું છે. ભૂગર્ભ ગટર વ્યવસ્થામાં વરસાદના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, તેમજ ભૂગર્ભ ગટર તથા ખુલ્લી ગટરો કચરો અને ગંદકીથી ઉભરાઈ રહી છે, જેથી વરસાદના પાણીનો નિકાલ થતો નથી તથા ભૂગર્ભ ગટરો પણ કચરા અને ગંદકીના કારણે ભરાઈ રહેતા પાણી ઉભરાઈને બહાર આવે છે. તેમજ રોડ પર પાણી ભરાયેલું પડ્યું રહેતા રોડ ઉપર આવેલા નાના મોટા ખાડા દેખાય ન હોય વાહન ચાલકો સાથે અકસ્માત કે દુર્ઘટના પણ ઘટી શકે છે, તો તાત્કાલિક રીતે ગટરોની સફાઈ કરાવવામાં આવે, રોડ ઉપર આવેલા ખાડાઓ રિપેર કરવામાં આવે, તેમજ વધારે પ્રમાણમાં પાણી ભરાય છે તે વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ માટે યોગ્ય ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ છે.